સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીના પગલે લાખો લોકોના મોત થઈ ચૂક્યા છે. જો કે સાબરકાંઠાના વડાલી વિસ્તારના પાટીદાર સમાજના લોકોએ એકરૂપ થઈ આગામી સમયમાં કોઈ પણ મહામારી સામે મજબૂતાઈથી લડી શકાય તે માટે એકરૂપ બની અંદાજિત 25 કરોડથી વધારેની રકમ સાથે મેડિકલ કોલેજ સહિત મલ્ટિપલ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવાનો નિર્ધાર કરે છે, જે સમગ્ર ગુજરાત માટે એક નવીન પહેલ છે. કોરોના મહામારીની પ્રથમ અને બીજી લહેરમાં કેટલાય લોકો પોતાના સ્વજનો ગુમાવી ચૂક્યા છે, તેમજ એકસાથે ઊભી થયેલી મહામારીને પગલે કેટલીક સમસ્યાઓનો ભોગ બની ચૂક્યા છે. જોકે છેલ્લા કેટલાક સમયથી વ્યક્તિ, સંસ્થા કે સરકાર ઉપર દોષારોપણ કરવાની જગ્યાએ વડાલી વિસ્તારના પાટીદાર સંગઠનોએ આગામી સમયમાં કોઈપણ મહામારી સામે ટકી રહેવા વિચાર મંથન કરી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ બનાવવાના મામલે એકરૂપ થયા છે, જેના ભાગરૂપે આજે હિંમતનગર ખેડબ્રહ્મા હાઈવે ઉપર પાટીદાર સમાજવાડી ખાતે જિલ્લાના એકસાથે 5 સમુદાયના લોકો એકઠા થઈ આગામી સમયમાં આવનારી કોઈપણ મહામારી સામે મજબૂતથી લડવા માટે સંગઠિત બન્યા છે, તેમજ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ બનાવવાના સ્વપ્નને સાકાર કરવા ખભેથી ખભો મિલાવી એકરૂપ બનવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે કે આગામી સમયમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ એ ચોક્કસ તો સમાજને ન રહેતા સાબરકાંઠા જિલ્લાના તમામ સમાજ અને છેવાડાના વ્યક્તિને લાભ આપવાના આશયથી બનાવવાની નેમ વ્યક્ત કરી છે. ત્યારે એવું કહેવું છે કે આગામી સમયમાં સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ બનનારી હોસ્પિટલ કેટલા લોકો માટે આશીર્વાદરૂપ બની રહે છે તે પણ મહત્ત્વની બાબત છે. ધ્રુવ મારી, ZSTV વડાલી.